भरूच कांग्रेस ना आगेवान युवानों द्वारा आज वहीवटी तंत्र ने केटलाक अधिकारी भारतीय जनता पार्टी ना एजेंट बनी ने चूंटणी अधिकारी तरीके काम करी रहना आक्षेपो साथे एक आवेदन पत्र आपी हतो जे राज्यपाल ने संबोधी ने अपायला आवेदन पत्र मा तेवे अधिकारियों सामे पगला भरवानी मांगणी करी हती। भरूच जिला में चूंटणी अधिकारी ने सत्ता पक्षना एजेंट बनीने काम करी रह्या आक्षेप साथे जागृत नागरिकों अने कांग्रेसना अग्रणीओ द्वारा भरूच जिला कचेरी खाते दौड़ी जईने अधिकारी विरुद्ध आवेदनपत्र आपवामां आव्युं होवानुं जाणवा मळ्युं छे। जो कि आवेदनपत्रनी साथे भाजपनो केस पण आपवानो होवानी वातनी जाण थता ज कलेक्टर कचेरी पोलीस छावणीमां फेरवाई हती। आजे भरूच जिल्लाना अधिकारीओ सामे गंभीर आक्षेप करतुं एक आवेदनपत्र कांग्रेसना निखिल शाह, सरीफ कानुंगा, धनराज वसावा, योगेश उर्फे योगी पटेल, प्रद्युमन सिंह वासदिया, जयदीप चौहान, दिनेश अडवाणी सहित कांग्रेसना अग्रणी द्वारा अपायेला आवेदन पत्र में राज्यपाल ने संबोधन करतु आवेदन पत्र कलेक्टर ने सुपुर्द कर्यु हतु। जेमा आक्षेप करवामां आव्या हता के एटला गंभीर आक्षेपो कर्या छे के भरूच जिल्लामां चूंटणी अधिकारी उपर गंभीर आक्षेप छे के भरूचमां केटलाक अधिकारीओ भाजपना एजेंट बनीने काम करी रह्या होय तेवो आक्षेप साथे ज भाजप सरकारना दबाणमां पोलीस फरियाद पण लेती न होवाना कारण फरियादी ने नामदार कोर्ट ना द्वार खखड़ावा अने पुरावा रजू करवा कोर्ट ना द्वार सुधी पहोंचवू पड़े छे। तेना उदाहरण रूपे तेवो जणाव्युं हतुं के भरूच नगरपालिकाना प्रमुख अमित ચાવડાએ જાતિ અંગેનું પ્રમાણપત્ર સાથે છેડછાડ કરી ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યાના આક્ષેપ સાથે નામદાર કોર્ટ પણ તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને ડિવિઝન પોલીસને સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ કરી તપાસ કરવાનો આદેશ કરવાની ફરજ પડી છે, જેમાં તેમણે પોલીસની પણ ઝાટકણી કરવામાં આવી હતી। જ્યારે પણ અધિકારીઓ પોતાની ફરજ ભૂલી જતા હોય છે ત્યારે આવા સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા નાગરિકોને ન્યાય મળતો હોય છે તેવો આક્ષેપ મકડ્યો હતો, એટલે કે કોર્ટ થકી જ હવે ન્યાય મળી રહ્યો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે આજરોજ અપાયેલા આવેદનપત્રમાં અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને ફરજ નિભાવતા હોવાનો ગંભીર આક્ષેપ છે। તદુપરાંત તાજેતરમાં યોજાયેલી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભાજપના નેતાઓના દબાણમાં અસ્વીકાર કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે। તેના કારણે એકતરફી નગરપાલિકાની ચૂંટણીમાં ખોટા જાતિના પ્રમાણપત્ર હોવા છતાં ઉમેદવારના જાતિના પ્રમાણપત્ર સ્વીકારી તેઓની ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા। તરફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ઉમેદવારના ફોર્મનો અસ્વીકાર કરી ચૂંટણીથી વંચિત રાખવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ભારતીય જનતા પાર્ટીના કેસ સાથે આવેદનપત્ર સુપ્રુત કરવાનું જાહેર કરતાની સાથે જ કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવી નાખી હતી। જ્યારે કોંગ્રેસના અગ્રણી નિખિલ શાહ, સરીફ કાનુંગા, ધનરાજ વસાવા, યોગેશ પટેલ, પ્રદ્યુમનસિંહ વાસદિયા, જગત જયદીપસિંહ ચૌહાણ, દિનેશ અડવાણી સહિતના આગેવાનો આવેદનપત્ર આપવા જતા તેઓને કચેરી નજીક પોલીસ દ્વારા તમામના ખિસ્સા સહિત કપડાં ચેક કરવામાં આવ્યા હતા, જેને લઈને કે ભાજપનો કેસ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી। આમ તેઓના ખિસ્સા ચેક કરાયા હતા, સાથે સાથે કોઈ પાર્ટીનો કેસ છે કે નહીં ત્યારબાદ તેઓને અધિક કલેક્ટરને આવેદન આપવા માટે રવાના કરવામાં આવ્યા હતા। આ ઓફિસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। જ્યારે ચૂંટણી અધિકારીએ તાત્કાલિક ફરજ મોકૂફ કરવા અને નિષ્ઠાવાન ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાની માંગણી ઉપરોક્ત આગેવાનો દ્વારા અધિક કલેક્ટરને કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા છેલ્લી વિવિધ ચૂંટણીઓમાં ભાજપ તરફી પ્રેશરના લીધે જે કંઈ નિર્ણયો લીધેલા છે તે સ્પષ્ટપણે જણાઈ આવે છે। સામાન્ય માણસને ખબર પડે છે, સાહેબ તમે ચૂંટણી અધિકારી છો તો તમારે તો ચૂંટણી તટસ્થ કરવી જોઈએ, નહીં કે કોઈના ઇશારે કે ના કે કોઈના પ્રેશરમાં। તાજેતરમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ખોટા પ્રમાણપત્ર હોવા છતાં એ અત્યારે હાઈકોર્ટ અને કોર્ટે એનો ચુકાદો આપેલો છે અને પોલીસે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા કરેલી છે। ત્યારે ને તાજેતરમાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં ચૂંટણી ચાલી રહી હોય, ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહેલી હોય, જાહેરનામાનો ભંગ હોવા છતાં તમે એનકેન પ્રકારે સામે પક્ષના ફોર્મ રદ કરેલા છે એ પછી સ્પષ્ટ જણાય આવે છે કે સાહેબ તમારે રિટાયરમેન્ટ ના જોઈતું હોય તો VRS લઈને ભાજપના કાર્યાલય પર બેસો। આ સામાન્ય પ્રજાને હવે બધી જાણકારી મળવા માંડી છે, આ અમની વિનંતી છે તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રક્રિયા ડિસ્ટ્રિક્ટ બેંકની રદ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે।